શાપર વેરાવળ ખાતે 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમમાં એસોસિએશનના ચેરમેન રમેશ ટીલારા, પ્રમુખ કિશોર ટીલારા, ઉપપ્રમુખ અમૃત ગઢિયા, સેક્રેટરી વિનુ થડુક તેમજ કારોબારી સભ્યો અને અગ્રણીઓ ઉદ્યોગપતિઓ ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં શાપર વેરાવળ બંને ગ્રામ પંચાયતના સહયોગ મળેલ તેમજ ઉદ્યોગકારો તેમના યુનિટમાંથી સફાઈ માટે માણસો મોકલેલ અને શાપર વેરાવળ બસ સ્ટોપની આસપાસ સફાઈ કરેલ અને સ્વચ્છતા અંગેનો મેસેજ આપેલ હતો. એક ભાગરૂપે આગળ વધારવાના એક પ્રયાસના ભાગરૂપે આજરોજ અમે શાપર વેરાવળ મુકામે કાસુમા બેરિંગ ખાતે અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના એરિયાની અંદર એક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરી અને સાથે અમારા ચેરમેન શ્રી રમેશભાઈ, પ્રમુખ શ્રી કિશોરભાઈ, અન્ય કારોબારી સદસ્યો તથા કાસુમા બેરિંગના સુનિલભાઈ અને કમલેશભાઈ અને બધા ઉદ્યોગકાર મિત્રો સાથે આજે સ્વચ્છતા અભિયાન અમે શાપર વેરાવળ મુકામે કરેલ છે. પ્રજાસત્તાક દિનની 71મી જ્યારે ઉજવણી રાજકોટની અંદર કરતું હોય ત્યારે અમારે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને એવું નક્કી કરેલું હતું કે કાંઈક દેશ માટે અને પબ્લિક માટે કરવું, એના ભાગરૂપે આજે અમે એક મેગા કેમ્પ કર્યો, મેડિકલ મેગા કેમ્પ, સાથોસાથ એક લોક ડાયરો કર્યો પ્રજાની જાગૃતિ માટે કે લોક ડાયરાની અંદર અમે એવો સંદેશો પ્રજાને આપ્યો કે આજે રાજ્ય સરકાર અહીંયા રાજકોટની અંદર જો ઉજવતું હોય તો આપણે એમાં સહભાગી થવું જોઈએ. એમાં 10-12 હજાર લોકોએ ભાગ લીધો હતો. એવી જ રીતે આજનો અમારો એવો કાર્યક્રમ છે કે કાસુમા ઓટો પ્રાઇવેટ લિમિટેડની અંદર એક સ્વચ્છતા અભિયાન કરવું અને એના માલિકો, ડાયરેક્ટરો, પાર્ટનરો અને બધા વર્કરો અને શાપરની અંદર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઘણી ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી રોડ રસ્તા ઉપર સ્વચ્છતા અભિયાનનું કામ કર્યું અને આજે અમે આ સ્વચ્છતા અભિયાનને અમે કાયમ માટે ચાલુ રાખશું એવું અમારે એસોસિએશન તરફથી નક્કી કરેલું છે. કમલેશ વસાણી, કેટીવી ન્યૂઝ, શાપર વેરાવળ.